इम्पोर्टन्स ऑफ लर्निंग अने आपणे जो अपनी पर्सनालिटी ने सुधारवू होय तो आपणे आपणा जीवन में एक वस्तु ने लईने आवू पड़शे अने ए शुं छे लर्निंग लईने आवू पड़शे शुं लईने आवू पड़शे केम लर्निंग नो स्पेलिंग शुं छे एल ई डन आज पूरा दुनिया में 100% लोग मानो के भागी रहेला छे एफर्ट लगावी रहेला छे अने दौड़ लगावी रहेला छे एमांथी समझो 96% लोग एवा छे जे लोग आना माटे भागे छे एल काढ़ी नाखे छे एल काढ़ी नाखे तो शुं थाय छे अपना सपना आज 1,00,000 कमाऊ छु तो काले डबल पछी ट्रिपल पछी आज 1 वर्ष नो टर्नओवर केटलू छे 10 करोड़ तो पछी केटलू थवू जोईए 20 करोड़ आज 100 करोड़ छे तो आवता वर्षे आईपीओ लोन थई जवो जोईए केम कारण के पैसा हशे तो चेहरा ऊपर स्माइल हशे तो ज एनर्जी हशे तो ज एक्साइटमेंट हशे पण प्रॉब्लम एटलो मोटो छे के आ जेटला लोको भागी रहेला छे ने एटला लोको पासे आ नथी अवार हांज भागे छे आना माटे मेहनत करे छे आना माटे पण एमनी पासे जा नथी घटे छे एमना पासे छे अने ज्यारे आ 96% ने लोकोने छोड़ीने 4% लोको एवा छे जे लोको पोताने जिंदगीमां एल लगावे छे आगळ कारण के बिलीव करे छे मारी जिंदगीनी अंदर आजे हूँ एटलू ज कमाऊ छू जेटलू मने आवडे छे तो जे दिवसे मारो नॉलेज वधी गयो ए दिवसे मारू अर्निंग આપોઆપ વધી ગયું મને કોઈ જાણવામાં ઇન્ટરેસ્ટ નથી તમારા બેંક અકાઉન્ટની અંદર કેટલા પૈસા પડેલા છે કયા કરંટ વાળા નહીં સેવિંગ વાળા પણ એટલું છાટી રોકીને કહીશ જેટલા પૈસા પડેલા છે ને એટલું જ અહીંયા છે જો ત્યાંની આંકડો વધારવો હોય તો અહીંયાનો નોલેજ વધારવું પડશે ક્લિયર તો આજ પછી આપણે આપણા જિંદગીમાં સેના માટે ભાગશું સેના માટે સેના માટે બધા લોકો બોલશે સેના માટે લર્નિંગ માટે આપણે ભાગશું બરાબર કારણ કે લર્નિંગ વધશે તો અર્નિંગ આપોઆપ વધશે અને આજે આપણે એના માટે ભેગા થયા છે તો એકવાર પોતાના માટે જોરદાર તાળી કરીએ કારણ કે આપણે લર્નિંગ માટે આવેલા રૂટીન કેટલા વખતથી તમારું સામાન્ય ને સામાન્ય બનેલું ચાલી રહેલું છે કેટલા લોકોનું રૂટીન જે છે એ કોમન ને કોમન લાસ્ટ અઠવાડિયાથી સેમ છે સીધા વરસ પર જ આવી ગયા એમ માથા ગુડન નહીં હવે સવાલ આપણી જાતને આપણે એ પૂછવાનો છે જો મારું રૂટીન સેમ છે તો હું કઈ રીતે વિચારી શકું કે મારું રિઝલ્ટ જે છે તે સેમ નહીં આવે એમાં ચેન્જ આવે મારું રૂટીન સેમ છે અને હું મહિને 10 લાખ કમાવું છું હવે મારે કમાવું છે માનો કે 20 લાખ અને મારું રૂટીન 10 લાખ વાળું જ છે બરાબર આપણે બધા લોકોએ વાત શું કહી રહ્યા છે લર્નિંગની હવે સવાલ તમને બધા લોકોને છે શું તમારા રૂટીનની એક્ટિવિટીમાં તમારી જાતને અપડેટ કરવા માટે કલાકનો ટાઈમ શું તમે ફાળવો છો અને 1 કલાકના ટાઈમમાં કરો છો શું કારણ કે હું મારા જિંદગીની અંદર પાછલા 5 વર્ષથી મારા રૂટીનમાં મેં આ બધી વસ્તુને વસાવેલી છે અને મારા રૂટીનની અંદર આ બધી એક્ટિવિટી મારી રૂટીનની અંદર રોજ થતી હોય છે આ બધી બુક છે અને એક એક બુક જે છે ને તે લીડરશીપ ઉપર છે આ બધી બુક જે લીડરશીપ ઉપર મેં વાંચેલી છે એનો જ કન્ટેન્ટ આજે હું તમને શેર કરી રહેલો છું આપણે આની ઉપર આજે ડિટેલમાં વાત કરવાના છે કારણ કે આ સુપર બુક છે અને આ જ બધી લીડરશીપની બુક મારા જિંદગીની અંદર મેં ઉતારેલી છે તો હવે સવાલ એ છે આપણે આપણો નોલેજ અપગ્રેડ કરતા નથી અને આપણે જો એવું વિચારીને બેસેલા હોય કે મારી ઇન્કમ અપડેટ થઈ જાય તો એ પોસિબલ નથી એક ગાડી હોય એ માનો કે જો તમે કન્ટિન્યુ ચલાવતા હોય તો એને પણ ટાઈમ ટુ ટાઈમ તમારે શું કરવું પડે સર્વિસ કરાવી પડે એક મશીન છે તો એને પણ મેન્ટેન કરવું પડે તો આપણે આપણા માઇન્ડને કે આપણે આપણા નોલેજને અપગ્રેડ નહીં કરીએ તો આપણું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ અપડેટ ક્યારે થશે
છે કે નહીં? હા, તો લખો ત્યાં પાછળ કે હવે આજથી મારા રૂટીનની અંદર, મારી લાઈફની અંદર હું એક કલાક મારી જાતને ડેવલપ કરવા માટે ફાળવી, અને એક નિયમ લખી દો 20-20-20 ની મેચ રમવાની છે આપણે, બરાબર? રોજ સવારે ઉઠીને પહેલી 20 મિનિટ તમારે શું કરવાનું છે? એક્સરસાઇઝ, પ્રાણાયામ, યોગા, જે તમને ફાવતું હોય તે. કારણ કે તમારી હેલ્થ સારી હશે તો તમારી વેલ્થ પણ તમે કમાઈ લેશો. હેલ્થ ઉપર પહેલા કામ કરો. બીજી 20 મિનિટ તમારે ફાળવવાની છે તમારા નોલેજને અપગ્રેડ કરવા માટે. જે મેં બુક્સ તમને શેર કરી, એવી બુક મટીરિયલ પણ તમને આમાં આપેલું છે, તો એ તમે બુક્સ મંગાવીને તમે બુક વાંચવાનું ચાલુ કરો, કાં તો ઓડિયો વિડીયો જોવાના ચાલુ કરો. ઘણા બધા ઓનલાઈન અવેલેબલ છે તમારા ફિલ્ડના રિલેટેડ. અને ત્રીજી 20 મિનિટમાં તમારે કરવાનું છે કે આજે હું નવું શું શીખો તે હું લખીશ, અને કામ પર જવા પહેલા મારા દિવસનું હું ટુ ડુ લિસ્ટ બનાવીશ. લાસ્ટની 20 મિનિટમાં કે આજે હું કરવાનો શું છું એની મને જાણ હોવી જોઈએ. ક્લિયર? તો પહેલો 1 કલાક જો તમે તમારી જાત માટે ફાળવશો તો બાકીના 12 કલાક તમારા તંદુરસ્ત જશે, જેટલો ટાઈમ તમે તમારા ધંધાને આપો છો. રેડી, આગળ વધીએ. કારણ કે એક પ્રિન્સિપલ છે, અને આ પ્રિન્સિપલનો મતલબ છે 9-90-10. હવે 90-10 ની અંદર કહેવામાં શું આવે છે? આપણે જેટલા પણ પૈસા કમાવીએ છીએ એ પૈસા કમાવ્યા પછી એનું કરીએ છીએ શું? બોડી પાછળ આપણે કેટલા પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ? સારા કપડા પહેરવા પહેરીએ છીએ, સારી હોટલમાં જઈને ખાવાનું ખાઈએ છીએ, મોજ શોખ માટે આપણે જે પણ કંઈ કરતા હોય તે બધી વસ્તુ કરીએ છીએ, બરાબર? પણ શું આ બધી વસ્તુનું ઇન્વેસ્ટમેન્ટ આપણને રિટર્ન કેટલું આપે છે સફળતામાં? 10% ખાલી રિટર્ન આપે છે. કેટલું? 10%. કારણ કે તમારી હેલ્થ સારી હોવી બહુ જરૂરી છે. પણ વાત આવે છે આપણા માઇન્ડની. તો જેટલા કામયાબ થયેલા લોકો છે, જેટલા સક્સેસફુલ લીડર છે, જેટલા તમારા ફિલ્ડમાં આગળ વધવાના લોકો છે, એ લોકોનું જીવન બહુ સામાન્ય છે. સિમ્પલ લિવિંગ જીવતા હોય, પણ હાઈ થિંકિંગ વાળા હોય, વિચારો એમના મોટા હોય. એ લોકો શું કરે છે ખબર? પોતાના માઇન્ડ ઉપરનું ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે અને બોડી ઉપરનું? તો લખો, આજથી હું પણ આ વસ્તુ કરીશ, મારા માઇન્ડ ઉપર હું 90% ઇન્વેસ્ટમેન્ટ કરીશ અને 10% હું ઇન્વેસ્ટમેન્ટ કરીશ મારા બોડી પાછળ. બોડી બનાવી છે આવી? સામે ફોટો છે એવી? મારું હમણાં કામ ચાલુ થઈ ગયેલું છે, થોડુંક આગળ આવી ગયેલું હતું, તો હવે એને મેન્ટેન કરવાનું સ્ટાર્ટ કરેલું છે, અને 3 મહિનાની અંદર હું તમને આવી બોડી મારી બતાવી દઈશ. એ મારું કમિટમેન્ટ છે. 90 દિવસનો મેં ટાર્ગેટ લીધેલો છે. મારું હમણાં વજન હું તમને ઓપન ચેલેન્જ આપી દેવો છું, કારણ કે મેં એક ટ્રેનિંગમાં શીખેલો હતો, જે કરવાનું છે ને એ લોકોને કહી દો. શું થશે? કહી દીધા પછી ઉંગલી કરવાલા આટલા લોકો તો હશે, જયારે મને મળશે ત્યારે પૂછશે, સાહેબ હું થયું? સાહેબ હું થયું? આજે મારું વજન 92 કેજી છે. કેટલું? 3 મહિના પછી તમે લોકો મને મળજો, મારું વજન 75 કેજી હશે. આ ઓપન ચેલેન્જ હું મારી જાતને આપું છું અને તમને અનાઉન્સ કરું છું, કારણ કે અહીંયા તાવ આપવાથી કઈ નહીં થવાનું, અહીંયા આખી બોડી પર તાવ આપવો પડશે. હા, નહીં થાય તો જે પણ હું કન્સલ્ટિંગ કરું છું એ કન્સલ્ટિંગ આપણે ફ્રી ઓફ કોસ્ટ કરશો. આ અહીંયા જેટલા લોકો બેઠેલા છે ને એ મારી ગેરંટી. ઓપન ચેલેન્જ. હવે તમારી વાત આવે, હવે તમે શું કરશો? મારો તો વારો લઈ લીધો, હવે તમારો વારો. હા, ઓકે, એના માટે તો કન્સલ્ટન્ટ છે. જો અમારું કામ છે ને ખાલી 20% ટ્રેનિંગનું છે, એટલે હું તમને મોટિવેટ ખાલી 20% કરી શકીશ, બરાબર? અને તમે મોટિવેટ થઈને કામ પણ જે કરશો ને 24 કલાક કરી શકશો. પણ એકચ્યુઅલી રિઝલ્ટ ક્યારે આવે છે? જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન થશે. અને ગુરુકુળ ઇમ્પ્લિમેન્ટેશન ઉપર 80% કામ કરે છે,
कारण के अमारू कंसल्टिंग जे छे ने अमारी मेन प्रोडक्ट छे, ट्रेनिंग तो अमे बाय डिफॉल्ट राखेलू छे, जेने कदी ट्रेनिंग लीधी ज नथी तो एनी शुरुआत पहेला आपणे ट्रेनिंग थी करीए, पण आपणी मेन प्रोडक्ट कंसल्टिंग छे ने कंसल्टिंग मां आज करावीए छे, पकड़ी पकड़ी ने इम्प्लिमेंट करावडावीए छे, અને પકડી પકડીને જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરાવીએ છીએ તો અમે જોયેલા છે લોકોને રિઝલ્ટ મળેલા છે, જે નહીં કરી શકતા હતા ને કરતા થયા છે, બરાબર, કારણ કે આપણે બધા લોકો છે ને છલ્લી પાટલી વાળા છે અને હું પણ ત્યાંનો જ છું, એટલે ટેન્શન નહીં લેતા, તમે જેવી આદત રાખો છો યા તમારું જેવું માઇન્ડસેટ છે મારું પણ માઇન્ડસેટ એ જ વાળું છે, સ્કૂલમાં આપણે પણ બહુ મજા કરેલી છે, કોલેજમાં આપણે પણ બહુ એન્જોય કરેલો છે, પણ એ બધી વસ્તુ મજા ત્યાં સુધીની હતી, હવે આપણને સજા ન થવી જોઈએ એટલે આપણે અલર્ટ થઈ જઈએ.